ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધાને મજામાં જોશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જોય છે. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારે મારે જવાનું છે કલ્યાણપુર એક રીલ્સ શૂટ કરવા માટે. બે ચાર દિવસથી મનમાં હતું હું આ રીલ્સ તો મારે શૂટ કરવી છે, પણ એના માટે એક સિનેમેટિક કેમેરો જોઈએ. ટૂંકમાં સિનેમેટિક સીન તો આઈફોનમાં પણ આવી જાય, પણ કેમેરા જેવી મજા ના આવે, એનું કંઈક આખું અલગ જ હોય. તો મારે ફટાફટ છે ને હજી નાવાનું બાકી છે, તો ફટાફટ નાહી લઉં અને પછી જાઉં, કારણ કે હમણાં ઠંડી બહુ પડે છે, નાવાનું બહુ આળસ ચડે છે બરાબર. અને વાત ના પૂછો ભાઈ, બાકી આપણો કૂતરો જોયા જેવો છે યાર. જો એ શું કરે છે, તને ટાઈટ નથી પડતી? એ નાવામાં તો થોડીક વાર લાગે એમ છે, કારણ કે છે ને ભાઈ લાઇટ છે ને હીટરની અંદર પાણી ગરમ થશે નહીં, એટલા માટે ગેસ ઉપર મેલું છે ને ગેસની અંદર તો 15-20 મિનિટ નીકળી જાય બરાબર. કારણ કે મારે પાણી થોડું પાણી હોય તો મને નાવાની મજા આવે નહીં. મારે યાર બહુ બધું પાણી જોઈએ નાવામાં. તમારે કેટલું પાણી જોઈએ છે નાવામાં જરાક મને કમેન્ટ કરજો. હવે તમે બધા વિચારતા હો ભાઈ કેવા પ્રશ્નો પૂછો છો, પણ હું તો રિયલ વસ્તુ કહું છું ભાઈ, મારે પાણી બહુ જોઈ. હું આખો ટાંકો ખાલી કરી નાખું ને ત્યાં મારી મમ્મી મને વાંથી રાઈડું નાખે, બસ ફરતા આવે નીકળ બારો ત્યાં હું નીકળું, કારણ કે હું ત્યાં સુધી પાણી ઉપર રેડ જ રાખું, બહુ મજા આવે. ગુજરાતી ભડાકાની અંદર આપણો એક ન્યૂ વિડીયો આવવાનો છે, કમિંગ સૂનમાં છે બરાબર. લગભગ આજ સાંજ સુધીમાં આવી જશે, નકર કાલે સવારમાં તો પાકું આવી જ જશે. જોરદાર ચેલેન્જ વિડીયો બનાવ્યો છે અને ગુજરાતમાં કોઈએ નથી કર્યું બરાબર, એવું અમે કર્યું છે. તો એની લિંક આપણે બાયોમાં છે, તો બાયોમાંની સોરી ડિસ્ક્રિપ્શનમાં છે, તો ફટાફટ જાઓ ને ત્યાંથી એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમે બધા નવા નવા નાટક તો ન્યા જ કરતા હોઈએ છીએ બરાબર. તો ફટાફટ જાઓ ને ન્યા જાઓ. મારો અવાજ થોડોક આજે, કારણ કે શિયાળો છે ને શરદી થઈ ગઈ છે ને બધું જામી ગયું છે, એકદમ કપ જેવું થઈ ગયું છે બરાબર. અને ચાલ્યા રાખે, કારણ કે શિયાળો બહુ છે, ઠંડી બહુ પડે છે. તો મસ્ત મજાનો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું, એકદમ ફ્રેશ થઈ ગયો છું અને મજા આવી ગઈ. હવે ઠંડી નથી પડતી, ગેટની નાયા પહેલાં ઠંડી પડતી હતી, નાહી લીધા પછી નકર ઠંડી પડવી જોઈએ, પણ નથી પડતી. આ બધું ઉથમું થઈ ગયું છે. મારી મમ્મી જો અત્યાર સુધી એને ખડ ઉપાડતા હતા ને, હવે મારે ઘેર આવ્યા. મારે ઘેર એટલે અમારે ઘેર, અમે કઈ વાંધો નહીં. હાલો કલ્યાણપુર જાઉં છું બરાબર. અને બે ચાર મસ્ત મસ્ત રીલ બનાવ, ફટાફટ જાઉં. અને અમારે કોમલબેન જો અહીંયા છે ને કેન્યા વેચરે છે, ધંધે ચડી ગયા છે અમારા કોમલભાઈ. કામ ના બહુ છે અમારા ઘરમાં, બધા મારા સિવાય બહુ કામ કરે છે. હું ફટાફટ નીકળું. આપણે રિયા થોડાક નસેડી માણસ એટલે આપણે ફાકી ખાવી જોઈએ, પેલા ફાકી ખાઈ લો યાર, કારણ કે ફાકી વિના મારો દિવસ ના ઉગે યાર. ઓલમોસ્ટ ગાઈસ, આપણે છે ને કલ્યાણપુર પહોંચી ગયા છીએ અને જગદીશભાઈના સ્ટુડિયો પહોંચી ગયા છીએ. જગદીશભાઈ છે ને નીચે ગયા લાગે કંઈક કામ છે, તો આપણે બેસી જરાક વાર પછી બધું થાય ભાઈ. જગદીશભાઈ છે ને નીચે કંઈક મસાલો લેવા કેવું કંઈક ગયા હશે, એ હમણાં ફોન કર્યો તો એ કે ચાલો અહીંયા તો પહોંચો આવું. ફાઇનલી આપણે જગદીશભાઈ આવી ગયા છે ને, એને હારે હારે એક મિત્ર પણ આવી ગયા છે ને. હવે અમારે જવું છે રીલ શૂટ કરવા. અમારા જગદીશભાઈ કેમેરો લઈને બેઠા છે હાથમાં, અને અમે છે ભાઈ સ્ક્રિપ્ટ વિચારે છે શું બોલવું શું ના બોલવું, પણ બોલવાનું લગભગ કંઈ થશે નહીં, કારણ કે બધા છે ને સિનેમેટિક સીન લેવાના છે ને. એવી રીતના કંઈક કરશું આડાવરો, પછી અહીંયા લોકેશન ઉપર જઈએ પછી ખબર પડે, તો આપણે જઈએ લોકેશન તરફ. જગદીશભાઈ કંઈક બોલો બોલો ભાઈ. હલો ડે હાલો. આપણે જગદીશભાઈના ચશ્મા ઠપ કરી લીધા છે. મસાલો ખાવા આવ્યો છે ભરતભાઈ, મસાલો ખવડાવજો એક મસ્તી નો યાર, તાલિયા તોડી નાખે એવો. તો ચાલો ફટાફટ યાર, મિત્રની ગાડી બૂચ મારી લીધી છે, તમને થોડીક મસ્ત લાગે છે એમ દેખાવામાં, સ્પોર્ટ બાઇક જેવી લાગે છે. તો આપણે છે ને વિડીયો બનાવવાની બહુ મજા આવશે, વિડીયો અને ફોટોગ્રાફી કરવાના છે અહીંયા જ આપણે. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ બરાબર. અને યાર મને બીક લાગે હવે, ધીમે ધીમે હાકી ભાઈ, તું હાકવામાં બહુ ઉતામરો હો મને ખબર છે. અલા યાર આ બસ વાળો છે ને ભાઈ, અમને સાઈડ જ નથી આપતો, કઈ નો ધૂળ ઉડાડે છે જો યાર, છે અમારા ગામની એટલે કઈ કહેવાય નહીં. અમે લોકો છે ને ભાઈ અહીંયા ઘરી ગયા છીએ કોલેજની અંદર, અને બરાબર આ કોલેજ છે સામે છે ને, તો અહીંયા અમે છે ને ભાઈ શૂટ કરવાના છીએ રીલ્સ. આ રોડ મસ્ત પરફેક્ટ છે અહીંયા એકદમ. હે કેનો ફોટો? મારો ફોટો પાડવો એવું થોડું હોય? તો અમારા જગદીશભાઈ લેન્સ બરાબર કરે છે, એકદમ ઠીક કરે છે બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ.
અચ્છા હું આ છે મારો જગદીશભાઈ અને આ મારી બટકાવેલી ઓલે બઠાવેલી ગાડી છે અમારી બરાબર મિત્રની બરાબર તો અમારો ફાઇનલ શૂટ પતી ગયો છે ને હવે અમે નીકળી છીએ પાછા સ્ટુડિયો બરાબર કારણ કે બધું ભાઈ કલર રીડિંગ ને કરવું જોશે ને એવું બધું કરવું જોશે યાર ના કરતા તમારો ભાઈ તમને ખબર છે કાયડો હે પાછા અમે સ્ટુડિયો પહોંચી ગયા છીએ અને હવે લાગી ગઈ છે ભૂખ તો બરાબર અમે નાસ્તો લેવા છીએ બપોર થઈ ગયા છે બરાબર ઘરે જમવા જાય તો બહુ મોડું થઈ જાય તો જો મસ્ત મજાનો નાસ્તો લેવા છે નાસ્તો પહેલા પતાઈ લઈને પછી તમને મળીએ હે ને તો આપણે ફાઇલ ટ્રાન્સપોર્ટ થાય છે અને અમે મસ્ત મજાનો નાસ્તો કરી છે જગદીશભાઈ મજા આવે છે ને ઓવે ઓવે મજા આવે છે અમને એક એક મસ્ત સ્માઈલી લખલા ભાઈ ભાઈ એ ઢગલો આવ્યો હતો પણ બહુ બહુ બેહાઈ ગયું બધું ભરે તું જ મોડો છે આ તમે મન નો ઢગલો આવ્યો તો પણ બહુ બહુ બેહાઈ ગયું બહુ મજા આવી એમ એ અમારા હમ જ અમારા મિત્ર હમની જજો તમે ભરત મારું કોઈ વસ્તુ ચેસ કરતો નથી કે તું મમ્મી બોલતા નથી આવતો એમ કે મને ભરે આપણે એમાં ઝઘડી સાનો મનો રહે ને દેહ હે ક્યાં પર સેન્સ સેન્સ હે ઇસ બાત મે કુછ આજ મારો દીકરો હવારનો નતો ને મને મજા જ નથી આવતી રડી લે મા રડવું નથી વાઈડી નતો હાલી હું ની કરું નેદવાનું કામ કઈ કર્યું બહુ આ બધો બગીચો નેદો તને ખબર છે ક્લિપ માં દેખાડો ને તો મિત્ર ને ખબર પડે તા ભરત માનહી ની મારે ટકમાં હું તો છે ને કલ્યાણપુર હતો એટલે મેં બ્લોગ અહીંયા બનાવ્યો નથી આજે એટલે મને ખબર ના હોય આજ મારે હે ને બ્લોગ બનાવવો હતો તાર પપ્પા કે તું એ કોક દી બનાવતી જા મેં કીધું મારો ખેલાડી દીકરો નથી એટલે હું ના બનાવ વાહ તારો ખેલાડી વાહ મને તાર પપ્પાએ કહ્યું હોય કે આ તને ફોન ઈવા હાટુ જ લઈ દીધો હું સારિયા તો તમને તો કે એક દી બ્લોગ બનાવ તાર માં પણ મને હે ને આ સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ નેક્સ્ટ વ્લોગ માં તાઉથી સમજો મમ્મી કહે છે બાય બાય મારે કેવું કાઈ કે બાય મારે કેવું બાય હાય બાય ની ભાઈ બાય બાય ઓકે બાય